ગુજરાત ભાજપમાં કકળાટ આવ્યો સામે કરજણના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ખેંચતાણ યથાવચ્ચે નવા વર્ષના કેલેન્ડરમાં અક્ષી પટેલનો ફોટો ન છાપતા વિવાદ થયો સતીશ પટેલે નવા વર્ષના કેલેન્ડર છપાવ્યા રાજ્યના ટોચના નેતાઓથી લઈ તાલુકાના નેતાઓને સમાવેશ થયો ધારાસભ્યનો સમાવેશ ન થતા વિવાદ વકર્યો છે વડોદરા કોંગ્રેસમાં ફરી સામે આવ્યો જૂથવાદ કોંગ્રેસ નેતા ભાવિક અમીની ફેસબુક પોસ્ટ કરતા વિવાદ થયો છે અને પોસ્ટમાં પ્રદેશ નેતા મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ તેમણે લગાવ્યા છે તેમણે કહ્યું કે જ્યાં સુધી મૌલિન વૈષ્ણવ છે ત્યાં સુધી શહેરમાં ભાજપની જ સત્તા રહેશે વડોદરાના કોંગ્રેસ નેતા ભાવિક અમીને કોંગ્રેસના જ મોટા નેતા મૌલિન વૈષ્ણવ પર કરતી પોસ્ટ ફેસબુક પર કરતા હડકમ મચી જવા પામ્યો છે ત્યારે આપણી સાથે ખુદ ભાવિકભાઈ અમીન છે તેમની સાથે આપણે વાત કરીશું ભાવિકભાઈ શું કહેશો કેમ આવી પ્રકારની પોસ્ટ કરવી પડે પહેલાં પહેલી વસ્તુ એ છે કે જે રીતે વડોદરા શહેરની અંદર જે કોંગ્રેસની પરિસ્થિતિ જે કથળી રહી છે અને હાલમાં તમે જુઓ કે વિપક્ષ બી સાત સીટો પર આવી ગયો છે એટલે સમયે સમયે જે જે પ્રાણ ફૂંકાવવો જોઈએ વડોદરા શહેરની અંદર એની જગ્યાએ કંઈક ને કંઈક અંશે રૂધાવા માં લાગ્યો છે અહીંયા બધા જ જાણે છે કે ભાઈ એની પાછળનો દૂરી સંચાલ કોણ છે બધા જ કાર્યકર્તાઓથી લઈને નેતાઓથી લઈને બધા જ જાણતા હોય છે પરંતુ આજે સાત સીટ પર સીમેટાઈ ગયા પછી આજે પચીસ વર્ષથી તમે એક ધારાસભ્ય નથી લાવી શક્યા તો હવે એના માટે પરિવર્તન લાવવું જરૂરી છે જે લોકો વચેટિયા છે એમને ખસેડી અને ડાયરેક્ટ તમે કાર્યકર્તાઓ જોડે વાત કરી અને એમના સંગઠનો દ્વારા થકી તમે એવા સારા વ્યક્તિ નેતાઓને એમને પ્રદેશ શહેરની કમાન્ડ સોંપો અને એના આધારે આજે સંગઠન પણ મજબૂત બનશે ને કાર્યકર્તાઓમાં એક જોશ પણ આવશે ચોક્કસ એના તમે જો આ સમીકરણો જો પચીસ વર્ષથી એ વ્યક્તિ છે જ અને એની સામે આપણે શું રિઝલ્ટ વડોદરાને મળ્યું છે તે પણ જાણીએ છીએ એટલે એમાં મારે કોઈ બીજું આગળ કહેવાનું હતું કારણ કે એ સનાતન સત્ય છે ને તમારી સામે જ દેખાય છે ચૌદ ગયો વખતે ચૌદ સીટો હતી ચૌદ સીટોમાંથી ઇલેક્શન થયું પછી સાત સીટો થઈ ગઈ ત્યાર પછી પેટા ચૂંટણીઓ પણ આવેલી છે તેમાં પણ કોંગ્રેસને કશું હાથમાં નથી લાગ્યું તો પ્રદેશ લેવલ ઉપર કે અહીંયા સંગઠનમાં બદલાવની જરૂર છે એ ચોક્કસપણે કારણ કે એ મૌલિનભાઈ વૈષ્ણવ છે એ અમારા સૌ સિનિયર નેતા છે અને એમનું પ્રભુત્વ વધારે છે એટલે મેઈન તો વસ્તુ એ છે કે એમના પ્રભાવ વગર એ પોતે આગળ આ વસ્તુ થઈ થવાની જ નથી એ બી ચોક્કસ વસ્તુ છે પરંતુ આજે દેશની અમારા વડોદરા શહેરની જનતા અને કાર્યકર્તાઓ પણ એવું ઈચ્છે છે કે સારો વિપક્ષ મજબૂત મળે એમને નેતા સારો મળે જેથી કરીને કમસે કમ ચલો હું મારી દ્રષ્ટિએ કહું છું તમે સત્તા ના લાવો કંઈ વાંધો નહીં પણ કમસે કમ વિપક્ષ તો મજબૂત થાય તમે પત્રકાર ભાઈ છો તમને વધારે ખબર હોય કારણ કે તમે એ લોકોની જોડે લિંક પર વધારે હોય છે પણ મારો કહેવાનો મતલબ જૂથબંધી કરીને તમે સમજો મારા વાલા દવલાની નીતિ છે આ જૂથબંધી એટલે કોઈ કોઈ એકબીજાનું ખેંચતા નથી હોતું પરંતુ કંઈક અંશે એવું લાગે કે હું અહીંયા નબળો પડું છું હું અહીંયા વસું છું એટલે એ બધા ટેકાઓને લઈને એકબીજાને ચાલે છે એમાં જૂથબંધી થાય છે સમજ્યા એટલે મારો કહેવાનો મતલબ એ છે જૂથબંધી એક નામ આપવામાં આવે છે પણ જૂથબંધી એટલે કેવું હોય છે કે હું ફલાણાનો માણસ છું હું ઠીકણાનો માણસ છું એટલે મને મારું કામ થઈ જાય છે વાર્તા પૂરી થઈ જાય છે પહેલાં કહેશે ભાઈ મને મારું કામ નથી થયું એટલે તો એ પ્રેશર કરશે એટલે જૂથબંધી આ વસ્તુની હોય છે બેંકમાં જૂથબંધી નથી હોતી જવાબદાર તો જે સિનિયર નેતાઓ એમને જ આપણે મૂકી શકીએ ને તમે સમજો કારણ કે એ લોકોનું પ્રી પ્લાનિંગ હોય છે આજે તમે ભાજપમાં જુઓ માઇક્રો પ્લાનિંગ એ લોકો વાત કરતા હોય છે તો અહીંયા હું એવું કહું છું કે આજે પચીસ વર્ષથી તમે એક વખત માની લો કે સત્તામાં તમે ના આવ્યા બીજી વખત પણ તમારો ગ્રાફ બી તો નીચે જાય છે એ બી તો જોવાની જવાબદારી આજે નેતાઓની જ હોય છે કે ભાઈ આ જગ્યાએ આપણો ગ્રાફ કેમ નીચે જાય છે તો એના જે જવાબદાર નેતાઓ છે એ લોકો કેમ એના પર આ બધી વસ્તુની ચર્ચા નથી કરતા દર વખતે આ કરીશું પણ એ એ અમુક ટાઈમ પૂરતું જ હોય છે કાં તો પછી તમે એક વસ્તુ એવું સમજો કે કાર્યકર્તાઓ બિચારાઓ મહેનત કરી છે પરિણામ નથી મળ્યું એમના જોશ રાખવા માટે તમે ચિંતન શિબિર કરતા હોય પણ એકંદરે જ્યારે તમારે પગલાં લેવાના હોય છે તો એ પગલામાં કંઈક ને કંઈક અંશે લોચા પડે છે નામ તો આપણને નહીં એ તો બધા પ્રદેશની અંદર તો બધા જ હોય છે રવિભાઈ એવું એવું તો હોતું નથી અને બધાને પોતપોતાની જવાબદારી સોંપી હોય છે પરંતુ મારો જે કહેવાનો ભાવાર્થ એક જ વસ્તુ છે કે જ્યારે વારે આ વસ્તુનું પરિવર્તન પુનરાવર્તન થતું હોય તો પરિવર્તન બી તો જરૂરી છે એક્ઝેક્ટલી હું એ જ વસ્તુ કહેવા માગું છું અને એ આજે મૌલિનભાઈની વાત કરું મૌલિનભાઈ કદાચ લોકોને આપ્યા હશે કદાચ એમને પણ એવું મગજમાં હશે કે ચલો આનાથી મારું કંઈ સંગઠન મજબૂત થાય પરંતુ એ જે વ્યક્તિઓને પદ આપે છે કમસે કમ એમને એ વસ્તુની જોવાની જરૂર છે કે ભાઈ એ પાર્ટી માટે કેટલો ફાયદાકારક રહેશે એ તો જો નારાજ વ્યક્તિઓ હોય ને કારણ કે હવે શું છે રવિભાઈ પચીસ વર્ષ થયા પચીસ વર્ષથી કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે ને એ રિઝલ્ટ નથી મળતું એટલે કેટલાક અંશે અત્યારે શું છે જો તમને હું બીજી રીતે તો હું એવું કહી દઉં કે બીજી આ જો વિકલ્પ આપ આપ આ પાર્ટી પણ આવી રહી છે જો તમે આવું નાવું કરશો તો નારાજ કાર્યકર્તાઓ બીજી જગ્યાએ જઈ શકે છે તો જે રીતના કોંગ્રેસના નેતા છે ભાવિક અમીન જેમની સાથે વાત કરી તેઓ કહી રહ્યા છે કે શહેરમાં વર્ષોથી એક જ વ્યક્તિના હાથમાં કોંગ્રેસની સત્તા છે તે પરિવર્તન લાવવાની જરૂર છે અને તેમને કોંગ્રેસનો જે ગ્રાફ સતત શહેરમાં ઘટી રહ્યો છે કોંગ્રેસ વિપક્ષ તરીકે પણ પોતાની ભૂમિકા નથી નિભાવી રહી તેના કારણે તેમને આ પોસ્ટ કરી છે અને આ પોસ્ટ થકી તે તેમના મોડી મંડળ સુધી આ વાત પહોંચાડવા માંગે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા